नमस्कार विद्यार्थी मित्रों, आपणे एक रीत आजे चेप्टर चाले छे भाड़ा खरीद पद्धति, एमां पहेली रीतना थोड़ा दाखला जोया, आम नोंध जोई। हवे आज आपणे बीजी रीत तरफ जईए छे। बीजी रीत एटले एमां एवुं हशे के एमां मूळ किंमत ज नहीं आपी, एटले परीक्षामां रीत कई छे खबर के रीते पड़े ते बधुं पड़े, પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે। છતાં બી આ વસ્તુ જોવાની કે મૂળ કિંમત છે વ્યાજ નથી, આ બીજી રીત। એટલે રીત નંબર 2 નું નામ શું કે સોરી રીત નંબર 2 નું નામ આપણે લખીશું કે જ્યારે દાખલામાં मूल कीमत न आपी हो, जारे मूल कीमत न आपी हो, तो ये इतना दाखला आपे शुरू करें से बराबर छे। चलो इना माटे आपणे आजे दाखला नंबर 21 दक्षिण गुजरात यूनिवर्सिटी नो 2009 માં પૂછાયેલો દાખલો આપણે કરીશું। 21મો દાખલો 2009 નો ચોપડી કાઢો। પહેલા એમાં રકમ જુઓ, મેં તો લખી છે તો એવું હોય તો આપ પણ લખી દો જેથી તમને ખ્યાલ આવે। છોકરાઓ 115 115 અમૃતે મોટર ખરીદી, કોની પાસેથી? બીપી ઓટો લિમિટેડ પાસેથી ખરીદી। હવે જરા શાંતિથી જોઈએ ને, આ ખરીદનાર છે, ખરીદનાર કોણ છે? અમૃત, અને વેચનાર કોણ છે? બીપી ઓટો લિમિટેડ। ખરીદી પતા અધ્યર થઈ ગયું વાક્ય, કેટલામાં ખરીદી આપ્યો નથી। એક મગજ ચાલવું જોઈએ કે કદાચ મૂળ કિંમત નથી, આ મુદ્દો આ દાખલામાં છે જ, છતાં આગળ વાંચી। કરાર વખતે 8000 ચૂકવ્યો, એટલે કે ડાઉન પેમેન્ટ 8000 છે। પછી હપ્તા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ચાર હપ્તા થયા। વ્યાજ 10%, ઘસારો 10%, ઘટતી જતી, આજે આપણા વિડીયોમાં ઘટતી જતીનો દાખલો પણ લઈશું। તો છોકરાઓ હવે જો તમને કન્ફ્યુઝન થાય ને, તો તમારે કોઈ પણ દાખલો ગણો, એટલે પહેલા નક્કી કરવાનું કે મૂળ કિંમત છે, વ્યાજનો દર છે। તો કે હા સાહેબ, વ્યાજનો દર છે પણ મૂળ કિંમત નથી। હવે વ્યાજનો દર હોય ને મૂળ કિંમત ના હોય ને, તો છેલ્લા હપ્તાથી દાખલો શરૂ થાય। કયા હપ્તાથી થાય? છેલ્લા હપ્તાથી। થોડું લાંબુ બોલું છું, 5 મિનિટ, એ પછી તમારે તમારા મગજમાંથી ડિલીટ કરી નાખશો તો ચાલશે, પણ એ સમજો। પછી એક સાદી રીત પણ બતાવું છું। આ 9900 રૂપિયા છે, આ છે હપ્તો છોકરાઓ, આ શું છે? હપ્તો। તો હવે આટલા બધા દાખલા ભણી ગયા અને આગળ પણ મેં કીધેલું કે હપ્તો એટલે બે વસ્તુનું મિશ્રણ, આની અંદર મુદ્દલ પણ છે ને આની અંદર વ્યાજ પણ છે, થયું ને? હપ્તો એટલે શું કે મુદ્દલ વત્તા વ્યાજ, વ્યાજ કેટલું? 10%। સેના પર? કે બાકી રકમ પર, એટલે મુદ્દલ પર, જે તે વર્ષની શરૂની મુદ્દલ પર। તો આ બે ભાગ પડ્યા કે, તો જો 9900 10 / 110, અને માટે હવેથી તમે યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ રીત શીખો ને એટલે ચોપડીના તમારા અડધા દાખલા થઈ ગયા, અડધા ભાગના। તો હવેથી તમને જ્યારે પણ મૂળ કિંમત ન આપી હોય, છેલ્લા હપ્તાથી દાખલો ગણવાનો હોય, તો યાદ રાખવાનું
कि जे भक्तो छे एमां 10 व्याज होय तो 10 छेदमां 110, 12 होय तो 12 छेदमां 112, 8 होय तो 8 छेदमां 108, 5 होय तो 5 छेदमां 105, बराबर। कारण के हप्तामां व्याज समायेलो छे, मारे छूटो पाडवो छे, बराबर। पछी तमे गणतरी नहीं करी शको, कोष्टकथी दाखलो वधारे समझ पड़शे, बराबर छे। तो हवे आपणे कोष्टक बनावीशुं, तमे पण खाना पाड़ी दो, हूँ खाना पाड़ी दो, कोष्टक बनाई ने पछी आपणे आखो दाखलो विस्तारथी समझवानो प्रयत्न करी। चलो थैंक यू। तो विद्यार्थीओ हवे आपणे आगळ जईए। तो यंत्र कई तारीखे खरीद्युं? 1/1/2005। चलो केटलामां खरीद्युं ए तो मने खबर ज नथी। 31/12/5, 31/12/6, 31/12/7, 31/12/8। આટલું લખ્યું, તમે પણ લખી દો, વિડિયો તો સ્ટોપ કરતા લખતા જાઓ। ચાલો હવે તરત આ છે ને, તરત આ તરત કહેવાય, આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, તરત ચૂકવ્યા, આ તો કિંમત ખબર જ નથી મને, એટલે તરત 8000 ચૂકવ્યા એ અહીંયા લખાય અને ચોખ્ખા ચૂકવે 8000। પછી તમને હપ્તા આપ્યા છે તો હપ્તાના ખાનામાં 1600, 14000, 1100 અને 9900, આટલું છોકરાઓ છે। હવે તો છોકરાઓ આ જરા મેં ખાના પાડી દીધા છે, તમને ખ્યાલ આવે હપ્તાની અંદર લખી દીધેલું, આ તો જો કે હપ્તો ના કહેવાય, આ તરત જ ચૂકવેલ કહેવાય। હવે આ 9900 જ્યારે પણ દાખલામાં આપણને મૂળ કિંમત ના આપી હોય તો દાખલો છેલ્લા હપ્તાથી કરવા, તો હમણાં જ મેં તમને શીખવો 31/12/8 નું વ્યાજ તો કેટલું, તો 9900 માં વ્યાજ 10% સમાયેલું છે, ડાયરેક્ટ કરવાનું, છેદમાં 110 લખી દેવાનું, કારણ કે 100 વત્તા 10, આગળ સમજાયું, તો વ્યાજ તમારું થશે 900। હવે 5 નંબર તો આપણને ખબર જ છે કે 3 માંથી 4 જાય તો 5 નંબર આવે, તો આ આવી ગયા 9000। બોલો ખ્યાલ આવ્યો? હવે હંમેશા યાદ રાખવાનું, આ છેલ્લો હપ્તો છે છોકરાઓ, હવે કઈ બાકી રહેતું નથી, તો 2-5=6 થાય, તો આ 9000 હવે એક પણ રૂપિયો બાકી નથી, વર્ષના અંતે કશું બાકી નથી, કેમ કે 9000 ચૂકવી દીધા, તો શરૂઆતમાં કેટલા હશે? 9000, બરાબર। હવે મને કહો, આ 9000 વર્ષની શરૂઆતમાં બાકી હોય તો સ્વાભાવિક છે કે 31/12/7 ની આખરની બાકી 9000 હશે। હવે બધા ધ્યાન આપો, 31/12/7 નું વ્યાજ કેવી રીતના ગણાય? તો હવે શું થાય છોકરાઓ, આના પર નહીં ગણાય, કારણ કે આ તો તમારી બાકી તો છે જ, પ્લસ આ પણ બાકી ગણવાનો, આ તો હપ્તો છે વત્તા બાકી, તો અહીંયા બે નો સરવાળો થાય 1100 વત્તા 9000, એટલે હવેથી દરેક યાદ રાખવાનું કે વ્યાજ કેવી રીતના શોધશો, તો હપ્તો, કારણ કે હપ્તામાં તો વ્યાજ સમાયેલું છે જ, વત્તા આ 1100 માં ચૂકવીશું ઉપરાંત 9 બાકી રહેવાના છે, એટલે 1100 વત્તા 9000 × 10 છેદમાં 110, તો 19 સોરી
11,900 × 10 × 100 બોલો કેટલું વ્યાજ થશે? બોલો છોકરાઓ, આમાં ખાલી હપ્તો જતો, હવે જેમ જેમ ઉપર આવો તો વ્યાજ શોધવા શું કરવાનું? તો હપ્તો વત્તા બાકી, યાદ રાખજો, હપ્તો વત્તા બાકી ગુણ્યા દસ છેદમાં 100. હજુ ત્રીજું જોઈ લો, ચાલો જુઓ. હવે આ 11,900 માંથી 3 માંથી 4 જાય એટલે 5 નંબર આવશે, તો અહીંયાથી 1900 બાદ કરીશું, 10,000. હવે છોકરાઓ આ કેવી રીતના શું? તો 2 માંથી 5 બાદ કરીએ ને તો 6 આવતા થાય, આમાંથી આ તો ઊંધા જવું છે, તો 9 બાકી રહ્યા, 9 બાકી રહ્યા, 10 ચૂકવા, તો કુલ બાકી કેટલા હશે? 19. ફરીથી 10 ની ચૂકવણી કરી 9 બાકી રહ્યા, તેનો અર્થ કે શરૂઆતમાં બાકી કેટલા હશે? 19. શરૂઆતમાં બાકી એટલે ગયા વર્ષની આખરની બાકી. ચાલો તો છોકરાઓ આ 1900 વ્યાજ લખી દીધું, આ તો ખ્યાલ આવી ગયો. હવે 31/12 6 નું વ્યાજ તો કેવી રીતના શોધીશું? હવે તો બધાને યાદ રહી ગયું, હપ્તો 14,000 વત્તા બાકી 19,000 ગુણ્યા 10 છેદમાં 110 33,000 × 10 × 110 તો 3,000 વ્યાજ આવશે. બધાને સમજ પડી ગઈ ને ભાઈ? તો વ્યાજ કેવી રીતે શોધાય? હપ્તો વત્તા છેલ્લી બાકી. ચાલો હવે જુઓ, આ 14 માંથી 3 જાય તો 11. હવે આ રકમ કેવી રીતના શોધવું? તો 6 વત્તા 5 = 2. અહીંયા હું લખી દઉં છું કે અહીંયા મેં આ દાખલામાં કઈ રીતે કર્યું, 5 વત્તા 6 નો સરવાળો કર્યો. બોલો, બધી રીતે તમને સમજાયું ભાઈ? ચાલો હવે 30 છે તે અહીંયા લઈ લો. ભાઈ નીચે વંચાય છે ને, જોજો નું વ્યાજ. ચાલો 6 પતી ગયું 5 આવશે. 1,600 × 30,000 × 10 × 100 બોલો ડાયરેક્ટ. હવે તો વ્યાજ કેટલું થશે? 4,200. તો અહીંયા તમારું વ્યાજ 4,200 થશે, બરાબર છે? હપ્તો વત્તા બાકી, જો હપ્તો વત્તા બાકી 10,100. તો આમાંથી આ જાય ને 12,000 આવે. હવે શોર્ટમાં સમજાવી દીધું, 5 અને 6 નો સરવાળો કરો. તો 2 એટલે શું? કે 5 અને 6 નો સરવાળો, ચૂકવેલી રકમ અને બાકી. તો શરૂઆતની બાકી થઈ જાય 50,000. એટલે આ યંત્રની મૂળ કિંમત 50,000 કહેવા, બરાબર? શાંતિથી ગણતરી જોઈ. હવે છોકરાઓ આપણે આગળ ઘણા દાખલાઓથી આમદન કરતા આવ્યા છે.
પરીક્ષામાં આમદન પૂછાય, ખાતા પૂછાય, વેચનારના ચોપડે આમદન પૂછાય, ફિક્સ ના હોય, દરેક દાખલા બધું ના પૂછાય. હવે આપણી આમદન પાકી થઈ ગઈ છે એટલે હવે આપણે ખરીદનારના ચોપડે, ખરીદનાર કોણ છે, ડીપી લિમિટેડના ચોપડે યંત્ર ખાતું શીખીશું. બરાબર છે. હવે આ બાજુ જુઓ, હવે યંત્ર ખાતું શીખીએ એટલે યંત્ર પર તો ઘસારો હોય. ઘસારો બે રીતે ગણાય, સીધી લીટી ઘટતી જતી, સીધી લીટી ઘટતી જતી. સીધીમાં વાંધો નહીં, સીધું દર વર્ષે સરખું, પણ ઘટતી જતી હોય તો એ ગણતરી પહેલા કરી રાખવાની. જો અમે 50,000 નું એક યંત્ર લીધું તો 31/12 પાંચે વર્ષ પૂરું થાય તો ઘસારો 5,000, એટલે આને કહેવાય બાકી. થોડા અક્ષર નાના લાગશે તમને, 45,000. પાછો આ ઘસારો એના પર 10%, 4,500, એટલે 40,500 આવી ગઈ બાકી. પાછો ઘસારો 4,050, એટલે આ આવી ગઈ બાકી. અને પાછો ઘસારો આ એક બનાવી રાખો. બરાબર. ચાલો હવે છોકરાઓ, યંત્ર ખાતું બનાવીએ. 11માં ધોરણથી ખાતું અને ખતવણી શીખ્યા. ખાતું આમદન પરથી તૈયાર થાય એટલે એ સમજ પડતી હોય તો વધારે સમજ હોય. તો આપણે જ્યારે યંત્ર ખાતું બનાવીએ છોકરાઓ, તો એક વસ્તુ યાદ રાખજો, આમદનની કલ્પના કરવાની. આપણે આમદનની કલ્પના કરીએ તો પહેલી કરાર થાય ત્યારે આમદન થતી, પછી બીજી આમદન આપણે લખી કરાર વખતે ચૂકવ્યા 1/1/5, કેટલા ચૂકવા, 8,000. તો એ જેટલા ચૂકવતા જઈએ એમ એમ યંત્ર આવતું જાય છે 1/1/2005. એ વખતે આપણે લખીએ છીએ યંત્ર ખાતે ઉધાર. બરાબર. યંત્ર આવે તો ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. આ તરત ચૂકવવાથી ડાયરેક્ટ યાદ આવ્યું. પછી વર્ષ પૂરું થાય 31/12/5, ત્યારે આપણે એક આમ નોંધ લખતા હતા, હપ્તો ચૂકવવાનો થયો. યાદ કરો ના યાદ આવે, બધાના મગજ સરખા ના હોય છોકરાઓ. તો નોટમાં જુઓ, પાનો ફેરવો, જુઓ ત્રીજી આમનું, હપ્તો ચૂકવવાનો થયો યંત્ર ખાતે ઉધાર. લખ્યું છે કે નહીં? યંત્ર ખાતે ઉધાર, વર્ષ પૂરું થાય. આ રહ્યું. એ વખતે આપણે વેચનારનું નામ લખીશું. તો ભાઈ આની અંદર વેચનાર કોણ છે, કે અમૃત છે. બરાબર છે ને ભાઈ? સોરી, અમૃત તો ખરીદનાર છે, એ સુધારજો જરા. અમૃત ખરીદનાર છે, ડીપી વેચનાર છે, એટલે ડીપી લિમિટેડ ખાતે. એ વખતે મેં તમને કીધેલું યંત્ર શબ્દ આવે ને, યંત્ર શબ્દ પાંચમા નંબરનું ખાનું યાદ રાખવાનું. કયા નંબરનું ખાનું? પાંચમા. આ પાંચ એટલે યંત્ર, પાંચ એટલે યંત્ર. તો હવે કેટલા ચૂકવીશું? કે 12,000 નું યંત્ર આવ્યું કહેવાય. જેમ જેમ તમે ચોખ્ખા ચૂકવતા જાઓ છો યંત્ર આવતું જાય છે. તો આ કઈ આમદન થઈ? યાદ કરો, બીજી આમદન. આ કઈ આમદન થઈ? ત્રીજી. બસ. ને પછી ઘસારો ગણી નાખો સામે. 31/12/5 ઘસારા ખાતે તેના વર્ષનો ઘસારો 5,000. સમજી ગયા? હા, આપણને માલિકી હક મળ્યો 20,000 નો, ઘસારો 5,000.
કોઈને તકલીફ કરી ભાઈ તો હવે યાદ રહેશે પહેલું તરત ચૂકવી તેમાં બેંક લખવાનું પછી ડીપી ઓટો ચૂકવવાના થાય તેની આમનો એટલે આમનો નંબર 3 અને આ આમનો નંબર તમારી 5મી આવે ઘસારાની ચાલો હવે અહીંયા વર્ષ પૂરું થયું બીજું વર્ષ 1 એ 6 અહીંયા તો કેલેન્ડર વર્ષ છે એટલે 5 પૂરું એટલે 6 બાકી આગળ લાગ્યા હવે અહીંયા વર્ષ પૂરું થાય એટલે રૂપિયા ચૂકવવાના થાય યાદ હોય તો બીજા વર્ષથી ખાલી 4 જ આમદન થાય હપ્તો ચૂકવવાનો થયો યાદ કરો જુઓ આમનો યંત્ર ખાતે ઉધાર આવ્યું ને એટલે હવે અહીંયા ખાલી દર વખતે આ જ લખવાનું રહેશે હવે 31 12 6 5 નંબરના ખાનામાં હંમેશા અહીંયા પાંચ યંત્ર ખાતું બરાબર 5 નંબર યાદ રાખો 5 નંબરની એન્ટ્રી આવતી જાય છે જુઓ 8 12 11 આમનું યાદ કરો ને તો યંત્ર ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તે તે ડીપી લિમિટેડ ખાતે જમા સામે ઘસારો તો અહીંયા છોકરાઓ બીજા વર્ષે ઘસારો આપણે ગણતરીમાં કર્યો છે જુઓ 4500 હવે અહીંયા આવે 31 12 6 આ 26000 થશે ટોટલ એમાંથી 4500 માઇનસ કરો 21500 તો હવે દર વર્ષે સરખું જ રહે બરાબર જો લાંબી ચર્ચા નથી કરતો 31 12 7 ડીપી ઓટો હવે ડીપી ઓટો 5 નંબરનું ખાનું 31 12 7 માં 5 નંબરનું ખાનું 10000 ઘસારો કેટલો છે 7 માં જોઈ લો 4050 છોકરાઓ આ રીતે 3 વર્ષનો થઈ ગયો છે છેલ્લું વર્ષ 1 1 8 31 12 8 તો છોકરાઓની અંદર 31 12 8 રોકડ પેટે ચૂકવણી 9000 ઘસારા ખાતે તો અહીં 4050 ના હવે 10 36 450 તો 10% 36 45 બાકી આગળ લઈ ગયા બોલો આનો સરવાળો 36 400 એમાંથી 36 45 માઇનસ કરો 35 755 32 755 755 બોલો ખ્યાલ આવ્યો તો આ દાખલામાં આપણે શું શીખ્યા તો કે છે ભાઈ એક તો તમે પોસ્ટર બનાવતા શીખ્યા બીજો ખરીદનારના ચોપડે યંત્ર ખાતું બનાવતા શીખ્યા બરાબર છે હવે એક બીજું ખાતું પણ આ દાખલાનું શીખવી દો એટલે આ દાખલો તમારો સ્ટાન્ડર્ડ થઈ જશે બરાબર એટલે આટલું શાંતિથી
નહીં કે છોકરાઓ આ વિડીયો આપણે થોડો લંબાવ્યો છે, આમાં બધું શીખવાનો પ્રયત્ન કર્યો. હવે તમે આમનો તો બરાબર કરેલી છે, તો હવે કદાચ તમને આ રીતે પૂછે કે અમૃતના ચોપડે, અમૃત એટલે કોણ? ખરીદનાર. ખરીદનારના ચોપડે વેચનારનું ખાતું, બરાબર છે? બરાબર. તો આપ 543 નંબર લેખો છો, હવે એ કેવી રીતના કામ કરશે? ગાડી નંબર 543 પછી શીખવું. પણ આમનો નંબર 3 તમારે યાદ રાખવાનો. આમનો નંબર 3 હપ્તો ચૂકવવાનો થાય, જો પાનો ફેરવો, ફેરવો ફેરવો નોટનો હપ્તો ચૂકવવાનો થાય, આમનો લખીએ છીએ. યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વેચનાર ખાતે જમા, બરાબર છે? જુઓ, અંદર જુઓ, નોટમાં જુઓ, ફરી બોલું છું. યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વેચનાર ખાતે જમા, એટલે વેચનારનું ખાતું જમા થાય. અને વેચનાર એ આપનાર છે, આપનારનું ખાતું તો જમા જોઈ રહ્યું. હવે જુઓ, તો આપણે અહીંયા બુદ્ધિ ચલાવવાની કે વેચનાર એટલે આપનારને, આપનારનું ખાતું જમા. તો જમા બાજુથી શરૂઆત કરવાની. આમનો નંબર 3 ફરી બોલું છું, વર્ષ પૂરું થાય ત્યારે આવે, હપ્તો ચૂકવવાનો થયો 31/12/5, આને કશો નિસ્બત નથી. તો આપણે આમનો બનાવ કદાચ એ રીતે, અહીંયા આપનાર જમા 31/12/5, યંત્ર ખાતે વ્યાજ ખાતે, આપણે એને સેના આપવાના? યંત્ર પેટે આપવાના, વ્યાજ પેટે આપવાના. તો જુઓ, 31/12/5, યંત્ર પેટે 12,000, વ્યાજ પેટે 4,200, તો ટોટલ કેટલા આપવાના? 1,600 થઈ ગયું. જોઈ લો, આ ચૂકવવાના થયા, આ ચૂકવી દઈએ તો આપણે ચોથી આમદન બનાવીએ છીએ. ડીપી લિમિટેડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા થાય ને, આમદન એટલે તે બેંક ખાતે લખાય. તો બોલો, અમત પડી ગઈ? 543 નંબર કેમ આવ્યો? 5-4-3. હવે દર વર્ષે આવું જ કરવાનું છે. તો જેને કોષ્ટક બનાવતા આવડી જાય ને, એના ચેપ્ટર પછી કશું છે નહીં. યંત્ર ખાતે, વ્યાજ ખાતે, ચાલો 6માં જુઓ. યંત્ર એટલે 5 નંબર, 11,000, વ્યાજના 3,000, ટોટલ 14,000 મારે આપવાના. કોઈ બાકી બાકી નહીં થઈ, બરાબર. ચાલો, હવે 31/12/7, યંત્ર ખાતે, વ્યાજ ખાતે. ચાલો, 31/12/7 અહીંયા 10,000, વ્યાજના 1,900, 11,900. ક્લિયર? હવે એવી રીતના 31/12/8, ૯,900, બોલો. હવે કોઈને તકલીફ હોય તો ફોન કરજો, કોઈ વાંધો આવે નહીં. બે વાર જુઓ, ત્રણ વાર જુઓ, વિડીયો છે.
પૂછવાની શરમ લાગે તો કઈ છે તે તો તમારે આ દાખલા દ્વારા આ બે વસ્તુ શીખો. હવેથી બે ચાર દાખલામાં તમારે યંત્ર ખાતું અને ખરીદનારના ચોપડે વેચનારનું ખાતું આટલું જ બનાવવાનું, સમજી ગયા? બેસ્ટ ઓફ. અહીંયા જરા છ કરી દેજો.